બીપરજોય વાવાઝોડાના પગલે ભાવનગર પોલીસ એલર્ટ થઈ ચૂકી છે અને ભાવનગરના ઘોઘા બંદર ખાતે ભાવનગર ડીવાયએસપીએ બંદરની મુલાકાત લીધી હતી. ઘોઘા તાલુકાના કુંડા કોળિયાક હાથબના કોસ્ટલ એરિયાના દરિયાકાંઠા વિસ્તારની વિઝિટ કરવામાં આવી હતી અને ભાવનગર પોલીસ દ્વારા રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જરૂર પડે ત્યારે લોકોને સ્થળાંતર પણ પોલીસ દ્વારા કરાવવામાં આવશે. ત્યારે વાવાઝોડાને પગલે ભાવનગર પોલીસ એલર્ટ મોડ પર આવી ચૂકી છે. ભાવનગર ડીવાયએસપી બંદરની મુલાકાતે પહોંચ્યા છે અને પોલીસ દ્વારા રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે બીપરજોય વાવાઝોડાને લઈને તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે અને ભાવનગર તંત્ર દ્વારા તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે કરી લેવામાં આવી છે. ભાવનગર પોલીસ દ્વારા રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સુંદાને કોસ્ટલ એરિયામાં પોલીસની સાથે ગ્રામરક્ષક દળ, સાગરરક્ષક દળના જવાનો તૈનાત કરવામાં આવેલા છે. કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે તેનું ચુસ્તપણે પાલન કરવાની બી ટોટલી કરવામાં આવેલ છે. પોલીસ અધિક્ષક શ્રી ભાવનગરનાઓ રવિન્દ્ર પટેલ સાહેબ આ વિસ્તારની અને કોસ્ટલ એરિયાની વિઝિટ લીધેલી છે એ અનુસંધાને તેઓએ આપેલી સૂચનાનું બી ચુસ્તપણે પાલન કરવામાં આવેલ છે. પીઆઈ શ્રી પીએસઆઈ શ્રીઓ દ્વારા આ વિસ્તારની મુલાકાત લઈ અને પોલીસને તૈનાત કરવામાં આવેલ છે. સ્થળાંતર કરવાની જ્યારે જરૂર પડે એ એરિયાને મામલતદારશ્રી સાથે વિઝિટ કરી અને એને લોકેટ કરવામાં આવેલા છે અને ત્યાં બી જરૂર લાગશે તો ત્યાં સ્થળાંતર કરવામાં આવશે. સાહેબ, કેટલા અહીંયા કાંઠા વિસ્તારના લોકોની મુલાકાત પોલીસે કરી છે અને કયા કયા વિસ્તારમાં તૈનાત છે પોલીસ? બિલકુલ, ટોટલ કોસ્ટલ એરિયામાં આપણે 3 શિફ્ટમાં પોલીસની સાથે ગ્રામરક્ષક દળ અને સાગરરક્ષક દળના જવાનોને તૈનાત કરવામાં આવેલા છે. કોળિયાક, કુડા અને જે બી આથબને એ વિસ્તાર જે છે ટોટલી આઉટ ઓફ બાઉન્ડ, કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે ટોટલી આઉટ ઓફ બાઉન્ડની ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. જુદા જુદા ગામના જે લોકો છે એના માટે પર્સનલી અમે 5-8 વેહિકલ પોલીસ દ્વારા જ બી રાખેલ છે. મામલતદાર સાહેબ તરફથી તો અલગ એ વેહિકલ રાખી અને જુદી જુદી સ્કૂલ અને બીજા બિલ્ડિંગો લોકેટ કરવામાં આવેલ છે. તો જ્યારે બી આવી સ્થિતિ થશે ત્યારે વેરી અર્જન્ટલી